નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષયનામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 9 ખાતાવહી અને ખતવણીમાં એમાં જો સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 પેજ નંબર 244 ઉપર નીચે આપેલ વ્યવહારો પરથી શ્રી કટારાના ચોપડામાં આમનું લખી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. એટલે સૌપ્રથમ પહેલા આપણે વ્યવહારોની શું આપવાની છે, આમનોંધ આપવાની છે. આમનોંધ લખીને પછી એના ઉપરથી શું કરવાની છે, આપણે ખાતાવહી તૈયાર કરવાની છે. તો અહીં આપણે સૌપ્રથમ પહેલા આમનોંધ તૈયાર કરીએ તો એમાં સૌપ્રથમ પહેલા આપણે ટાઇટલ લખશું શ્રી કટારાની આમનોંધ. તો એમાં પહેલો વ્યવહાર છે કે રૂપિયા 3,30,000 ધંધામાં લાવ્યા, જેમાંથી રૂપિયા 2,30,000 બેંકમાં ભર્યા. તો એક તો પહેલા આપણે રૂપિયા 3,30,000 ધંધામાં લાવવામાં આવે છે એની આમનોંધ લખી લઈએ. જો આપણે આમનોંધ ઉપરથી ખાતાવહી તૈયાર કરવાની છે એટલે અહીંયા આપણે બાબત છે લખશું નહીં. તો ધંધામાં લાવવામાં આવે છે એટલે ધંધામાં શું આવશે, રોકડ. રોકડ આવે એટલે ઉધાર. રોકડ ખાતે ઉધાર 3,30,000, તે મૂડી ખાતે જમા 3,30,000. એમાં એમાં પેલા જ વ્યવહારમાં છે કે રૂપિયા 2,30,000 બેંકમાં ભર્યા. જો બેંકમાં ભરવામાં આવે એટલે બેંક શું થાય, લેનાર. એટલે બેંકનું ખાતું શું થશે, ઉધાર. રોકડ જાય એટલે જમા. પેલી તારીખ લખશો બેંક ખાતે ઉધાર 2,30,000, તે રોકડ ખાતે જમા 2,30,000. ત્યાર પછી બીજી તારીખનો વ્યવહાર, રોકડ ખરીદી રૂપિયા 85,000. ખરીદી કરી એટલે આપણી પાસેથી શું જાય, રોકડ. રોકડ જાય તો જમા. ખરીદી કરીએ છીએ એટલે માલ આવે એટલે ખરીદ ખાતું શું થશે, ઉધાર. ખરીદ ખાતે ઉધાર 85,000, તે રોકડ ખાતે જમા 85,000. અહીં આપણે બાબત છે લખશું નહીં. ત્યાર પછી 3 તારીખ, અજમલ ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 11,500 નું ફર્નિચર ઓફિસ માટે ખરીદ્યું. જો ફર્નિચર ખરીદવામાં આવે છે, મિલકત આવે છે એટલે મિલકતનું ખાતું શું થાય, ઉધાર. અને અજમલ ફર્નિચર માર્ટ જે આપનાર છે એનું ખાતું શું થશે, જમા. ફર્નિચર ખાતે ઉધાર 11,500, તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા 11,500. ત્યાર પછી 5 તારીખ, રાજુભાઈ પાસેથી 7,800 લેણા હતા પેટે, સોરી 4 તારીખ, કનુભાઈને દેવા પેટે રૂપિયા 8,000 નો ચેક આપ્યો. કનુભાઈને આપવામાં આવે છે એટલે કનુભાઈ શું થયા, લેનાર થયા. એટલે કનુભાઈનું ખાતું શું થાય, ઉધાર. કનુભાઈ ખાતે ઉધાર 8,000, તે જો રોકડ સ્વરૂપે આપ્યો તો રોકડ ખાતું જમા થાય, પણ ચેક આપવામાં આવે છે એટલે બેંક ખાતું શું થશે, જમા. બેંક ખાતે જમા 8,000 રૂપિયા. ત્યાર પછી 5 તારીખ, રાજુભાઈ પાસેથી રૂપિયા 7,800 ના લેણા પેટે રૂપિયા 7,500 નો ચેક તે હિસાબે મળ્યો. જો ચેક મળે છે એટલે બેંક શું થશે, લેણા. પણ કેટલાનો ચેક મળે છે, 7,500 નો. લેવાના કેટલા હતા, 7,800. તો 300 રૂપિયા જે છે એ શું કહેવાય, કસર. તો 5 તારીખ બેંક ખાતે ઉધાર 7,500, તે સોરી કસર ખાતે ઉધાર 300 રૂપિયા, તે રાજુભાઈ શું છે, આપના છે. રાજુભાઈ નું ખાતું શું થાય, જમા. તે રાજુભાઈ ખાતે જમા 7,800 રૂપિયા. ત્યાર પછી 6 તારીખ, રોકડ વેચાણ રૂપિયા 15,000. જો વેચાણ કરેલ આપણી પાસે શું આવશે, રોકડ. રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર 15,000, તે વેચાણ ખાતે જમા 15,000. ત્યાર પછી 7 તારીખ, રમેશભાઈ ને કરેલ ઉધાર વેચાણ રૂપિયા 75,000. હવે રમેશભાઈ ને ઉધાર વેચાણ કરવામાં આવે છે, કેટલા નું કરવામાં આવે છે, 75,000 નું. એટલે અહીંયા ઉધાર વ્યવહાર છે, રોકડ ની કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. એટલે રમેશભાઈ શું છે, લેનાર છે. એનું ખાતું શું થશે, ઉધાર. રમેશભાઈ ખાતે ઉધાર 75,000, તે વેચાણ ખાતે જમા 75,000. ત્યાર પછી છેલ્લો વ્યવહાર, પગાર ચૂકવ્યો રૂપિયા 6,200. 6,200 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. પગાર એક પ્રકારનો ખર્ચ છે એટલે એનું ખાતું શું થશે, ઉધાર. રોકડ જાય એટલે જમા. પગાર ખાતે ઉધાર 6,200 રૂપિયા, તે રોકડ ખાતે જમા 6,200. હવે આપણે જેવી રીતના આમનોંધમાં કરતા હતા એમ જ ઉધારના ખાનામાં આપણે ટોટલ મારી દઈશું, કેટલો આવે છે, 7,68,500 રૂપિયા. એવી જ રીતના જમાની કોલમનો સરવાળો કરશું, જમાની કોલમનો સરવાળો પણ કેટલો આવે છે, 7,68,500. બંને બાજુના સરવાળા જો સરખા મળી જાય એટલે શું કહેવાય, ખાતું સરભર થઈ ગયું કહેવાય. અને આમનોંધમાં બંને ખાતા ઉધાર અને જમા બંને બાજુના સરવાળા કેવા મળશે,
सरखा हवे आपणे खाता वही तैयार करी लईए तो आम नोंध तैयार कर्या पछी आपणे खाता वही तैयार करी तो आम नोंध उपरथी आपणे ख्याल आवशे के केटला केटला खाता आपणे तैयार करवाना छे तो एक नो एक खातु रिपीट थतु होय मान लियो के रोकड शब्द बे वखत आवतो होय तो बे वखत खातु दोरवानु नथी फक्त एक ज वार तो आम नोंध मां आपणे जोई लेवानु के कुल केटला खाता दोरवाना थशे तो कुल केटला खाता दोरवाना थशे 12 खाता दोरवाना थशे मां रोकड खातु मूडी खातु बेंक खातु खरीद खातु फर्नीचर खातु अजमल फर्नीचर मार्टनु खातु कनुभाईनु खातु कौशल खातु राजूभाईनु खातु वेचाण खातु रमेशभाईनु खातु अने पगार खातु एक नो एक खातु आपणे बीजी वार रिपीट नथी करवानो एटले फूल 12 खाता आपणे दोरवाना थशे आगळना लेक्चरमां मैं तमने नमूनो समझायो हतो के खाता वहीमां जे खाता दोरीए छे खातु दोरीए छे एना कुल केटला खाता आवशे आम एमां पेलुं तारीख विगत नोपा रकम तारीख विगत नोपा रकम आ बाजूने कई बाजू कहेवाय तो के उधार बाजू अने आ जमा बाजू आ उधार बाजू डाबी बाजू ने जमणी बाजू जमा बाजू एम आपणे ऊपर लखी नाखवानुं जग्याना अभावना कारणे मारे थोड़क नानी जग्या मारी दीता करेलुं छे तमारे व्यवस्थित खाता दोरी आजू पेलुं केम रोकड खातुं छे खातु एम दोरवानुं तारीख विगत नोपा रकम तारीख विगत नोपा रकम एम लखवानुं पछी मूडी खातुं तो एमां पण एवी रीतना माहिती लखवानी बेंक खातामां पण एवी रीतना माहिती लखवानी अने व्यवस्थित रीतना आजू पेलुं खातुं छे एवी रीतना दोरवाना छे જગ્યાના અભાવના કારણે મેં મૂડી ખાતું બેંક ખાતું બાકીના બધા ખાતા છે એમાં તારીખ વિગત લખેલું નથી તો પહેલેથી આપણે આમ નોંધમાં જોતા જઈએ જો જે ખાતું ઉધાર થતું હશે તો એ ખાતામાં ઉધાર અસર જ આવશે પણ નામ કોનું લખવાનું થશે વિરુદ્ધ અસરનું તો પહેલી આમ નોંધ આપણી શું હતી રોકડ ખાતે ઉધાર કે મૂડી ખાતે જમા એટલે રોકડ ખાતું શું થયું ઉધાર એટલે અસર કઈ બાજુ આવશે રોકડ ખાતામાં ઉધાર બાજુ પણ નામ કોનું આવશે મૂડી ખાતે પેલી તારીખ મૂડી ખાતે રકમના ખાતામાં કેટલા છે 3,30,000 તો એવી જ રીતના મૂડી ખાતામાં કઈ બાજુ અસર આવશે મૂડી ખાતું શું થયું જમારે જમા અસર આવશે પણ નામ કોનું આવશે રોકડનું તો અહીંયા લખવાનું તારીખ પેલી રોકડ ખાતે 3,30,000 એકદમ સહેલું છે વ્યવસ્થિત આ દાખલામાં ધ્યાન આપશો લાલા પછીનો દાખલો તમે આસાનીથી ગણી શકશો જો યાદ રહ્યું જે ખાતું ઉધાર થતું હોય તો ઉધાર બાજુ અસર પણ નામ વિરુદ્ધ અસરનું જે ખાતું જમા થતું હોય તો જમા બાજુ અસર પણ નામ પણ લખવાનું વિરુદ્ધ અસરનું બીજી આપણું શું હતી બેંક ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા બેંક ખાતામાં કઈ બાજુ અસર આવશે ઉધાર બાજુ એટલે સોરી હજી પહેલું એક તારીખનો જ વ્યવહાર છે બેંક ખાતામાં ઉધાર બાજુ અસર નામ કોનું આવશે રોકડ ખાતે કેટલા રૂપિયા આવશે 3,00,000 ને એટલે સોરી 2,00,000 ને કેટલા છે 30,000 અને રોકડ ખાતામાં કઈ બાજુ અસર આવશે જમા બાજુ નામ કોનું આવશે બેંક ખાતે 2,00,000 ને 30,000 સમજાઈ ગયું ત્યાર પછી બીજી તારીખ જેની આમ નોંધ હતી ખરીદ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા એટલે હવે ખરીદીનું ખાતું આમ આપણે કઈ બાજુ અસર લખવાની થશે વ્યવસ્થિત ધ્યાન આપજો ઉધાર બાજુ પણ નામ કોનું લખવાનું થશે રોકડ ખાતે તારીખ 2 રોકડ ખાતે કેટલા રૂપિયા છે 85,000 ખરીદ ખાતું ઉધાર છે ઉધાર બાજુ અસર લેખી નામ વિરુદ્ધ અસરનું તો રોકડ ખાતું જમા છે એટલે જમા બાજુ અસર લખવાની નામ કોનું આવશે વિરુદ્ધ અસરનું તારીખ 2 ખરીદ ખાતે 85,000 ત્યાર પછી ત્રીજી તારીખ ફર્નિચર ખાતે ઉધાર તો અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમાડે ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ અસર આવશે નામ કોનું આવશે અજમલ ફર્નિચર માર્ટ ખાતે અજમલ ફર્નિચર માર્ટ ખાતે કેટલા રૂપિયા છે 11,500 રૂપિયા તો અજમલ ફર્નિચર માર્ટના ખાતામાં કઈ બાજુ અસર આવશે જમા બાજુ નામ કોનું
અને 500 રૂપિયા ત્યાર પછી ની આમાં શું હતી તો કે કનુભાઈ ખાતે ઉધાર કે બેન ખાતે જમા આવે કનુભાઈ ખાતે ઉધાર છે સકે બાજુ આવશે ઉધાર બાજુ પણ નામ કોનું આવશે રોકડ ખાતે સોરી બેંક ખાતે બેંક ખાતે કેટલા રૂપિયા છે 8000 રૂપિયા તો એવી જ રીતના જો બેંક નું ખાતું આપણે બનાવેલું છે તો ફરી પાછું બનાવવાનું નથી તો બેંક ના ખાતામાં કોઈ બાજુ અસર આવશે જમા બાજુ નામ કોનું આવશે કનુભાઈ ખાતે કેટલા રૂપિયા છે 8000 રૂપિયા ત્યાર પછી વ્યવસ્થિત તમને અસર આપતા આવડી જશે એકદમ ઈઝી છે દાખલા અને વધારે પડતા એક્ઝામમાં તમારે આમાં પરથી જ ખતવણીના દાખલા પૂછાય છે પાંચમી તારીખ બેંક ખાતે ઉધાર પસંદ ખાતે ઉધાર તો રાજુભાઈ ખાતે જમા તો રાજુભાઈના ખાતામાં જો એક તો પેલા બેંક ખાતે શું થયું ઉધાર કસર ખાતે ઉધાર તે રાજુભાઈ ખાતે જમા એટલે બેંકના ખાતામાં ઉધાર બાજુ અસર આવશે નામ કોનું આવશે રાજુભાઈ ખાતે રાજુભાઈ ખાતે કેટલા રૂપિયા છે 7500 રૂપિયા એવી જ રીતના કસર ખાતું પણ ઉધાર છે તો ઉધાર બાજુ અસર આવશે નામ વિરુદ્ધ અસર જમા અસર લખવાનું થશે તારીખ 5 રાજુભાઈ ખાતે કેટલા રૂપિયા છે 300 રૂપિયા હવે રાજુભાઈના ખાતામાં કઈ બાજુ અસર આવશે જમા બાજુ પણ નામ કોના આવશે બંને આવશે બેંક ખાતે અને કસર ખાતે પાંચ તારીખ બેંક ખાતે 7500 રૂપિયા પાંચ તારીખ કસર ખાતે 300 રૂપિયા સમજાઈ ગયું ઉધાર અસર હોય તો ઉધાર બાજુ નોંધ કરવાની પણ નામ વિરુદ્ધ અસર તો લખવાનું જમા બાજુ અસર હોય તો જમા બાજુ લખવાની નામ વિરુદ્ધ અસર તો લખવાનું હવે ત્યાર પછી 6 તારીખ રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા લે રોકડ ખાતે ઉધાર છે અસર કઈ બાજુ આવશે ઉધાર બાજુ નામ કોનું આવશે વેચાણ ખાતે કેટલા રૂપિયા છે 15000 રૂપિયા અને વેચાણ ખાતામાં કઈ બાજુ નોંધ થશે જમા બાજુ નામ કોનું આવશે રોકડ ખાતે 15000 ત્યાર પછી ની આમાં શું હતી રમેશભાઈ ખાતે ઉધાર કે વેચાણ ખાતે એટલે રમેશભાઈના ખાતામાં ઉધાર બાજુ અસર આવશે નામ કોનું આવશે વેચાણ ખાતે કેટલા રૂપિયા છે 75000 રૂપિયા અહીંયા મારે જગ્યા નથી એટલે અહીંયા ઉપર માંથી નાખું છું 7 તારીખ રમેશભાઈ ખાતે 75000 ત્યાર પછી છેલ્લી આપણે પગાર ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા એટલે પગાર ખાતે ઉધાર છે અસર કઈ બાજુ આવશે ઉધાર બાજુ પણ નામ કોનું આવશે રોકડ ખાતે કેટલા રૂપિયા છે 6200 રૂપિયા અને રોકડ ખાતામાં કઈ બાજુ અસર આવશે જમા બાજુ 8 તારીખ પગાર ખાતે 6200 રૂપિયા આપણને ફક્ત ખાતામાં જ તૈયાર કરવાની કીધી છે ખાતા બંધ કરવાના કઈ કીધા નથી એટલે ખાલી આપણે ફક્ત ખાતામાં અસર જ આપવાની છે ઉધાર અસર અને જમા અસર ઉધાર અસર હોય તો ઉધાર બાજુ નોંધ કરવાની નામ વિરુદ્ધ અસર લખવાનું તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે દાખલા નંબર 6 આના પછીનો દાખલો છે દાખલા નંબર 6 સેમ આ જ રીતનો છે દાખલો તમારે હોમવર્કમાં છતાં પણ કઈ પ્રશ્ન હોય તો તમે મને
કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય.